કર્મની ગતિ કેવી ન્યારી છે એમાં નરકેસરી મગધરાજનો કેવો અદ્ભુત દાખલો છે એની કથા કે જે મગધરાજ કે જે કેટલા મોટા સામ્રાજ્યના ધણી હતા અને એના જ પુત્રે એનું રાજ પડાવી લીધું અને એને જેલમાં ધકેલી દીધા પણ એ મગધરાજ શ્રેણિક રાજા કે જે આ ઘણા બધા પોતે રાજ્ય કરતા હતા ત્યારે જે ઘણા બધા ક્રૂર કર્મો કરેલા હતા એને જેને કહીએ ને કે કર્મ બંધન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું આવા આવા કર્મો કરેલા હતા અને એનાથી એને નારકીનો બંધ થયેલો હતો પણ એના કેવા બીજા પુણ્ય જાગેલા હશે કે એને ભગવાન મહાવીરનો જોગ થયો અને એને ઉચ્ચ જ્ઞાન દશા સાધી લીધી ઉચ્ચ જ્ઞાન દશા ક્ષાયક શંકિતી હતા પણ એના જ પુત્રે એને જ એના એના રાજ્ય સિંહાસન ઉપરથી જ ઉઠાવી બાંધી બેડી બેડી પહેરાવી અને જેલમાં ધકેલી દીધો અને દરરોજ એને આપણે મીઠાના પાણીમાં બોળેલા કોરડા 100 વખત ફટકારવાના ખુલ્લા શરીરે એના જ પુત્રે જરા પણ રોષ નહીં આટલું દુઃખ સહન કરતો હતો એમાં પોતે પોતાના જ કર્મનો દોષ આપતો ગયો કેમ કે એ સમકીતી જીવ હતો પણ સમકિત પ્રાપ્ત કર્યું ક્ષાયક સમકિતી થયો એ પહેલાં એને કેવા ઘોર કર્મો કરેલા હતા અને સમકિત પ્રાપ્ત થયો તો એ કર્મો જે ઉદયમાં આવતા હતા આવા ભયંકર કર્મો સમભાવે વેદતા હતા આનંદથી વેદતા હતા આનંદથી એટલા માટે કે પોતાના જીવને જ કોશે કે લે તે આવા કર્મો કર્યાને તો તું ભોગવ તે આવા કર્મ કર્યાને તો તું ભોગવ અને એને કોરડા મારનારને એ ઉપકારી માનતા કે તે મને આટલું સહન કરવાની શક્તિ આપી આવા શ્રેણીક રાજા કે શું કોરડા મારનારને કહે છે કે તું જે મને દુઃખ આપે છે ને પણ હું નરકમાં જઈશ ત્યારે તો આનાથી કેટલું હું દુઃખ ભોગવવાનો છું તો તું જે દુઃખ આપે છે એ તો કેવું છે કંઈ જ નથી આમ કોરડા મારનારને કહે છે શ્રેણિક રાજા અને એનો જ પુત્ર કે જ્યારે એ સાચી હકીકત જાણે છે કે મારા પિતાશ્રીને મેં આવી રીતે જેલમાં પૂર્યા એ મેં મોટામાં મોટી ભૂલ કરી કે જે મને કેટલો પ્રેમ કરતા હતા મારા ઉપર એને કેટલું વાત્સલ્ય હતું અને એને જ મેં જેલમાં ધકેલી દીધા તો એને જેલના બંધનમાંથી છોડાવવા માટે જ્યારે આ સાંભળ્યું એની મા પાસેથી અને એ એકદમ દોડ્યા કે હવે હું એને જેલમાંથી છોડાવો તો જેલ પાસે જાય છે તો કોઈ માણસને એને જેલને તાળા મારેલા હતા તો કુહાડી હતી તો કુહાડીથી તાળું તોડી નાખે છે અને કુહાડી લઈને એના પિતાને છોડાવવા માટે જાય છે પિતાને ખબર પડે છે કે પુત્ર કુહાડી લઈને આવે છે એ મને મારી નાખશે અને મને માર્યાની હત્યાનો એને પાપ લાગશે માટે એને પાપ ન લાગે એટલે પોતાની વીટી ચૂસી ઝેર પી ગયા અને એનું મૃત્યુ થયું એના હત્યાનો પાપ ન લાગે એટલા માટે આ કર્મની ગતિ છે કે ક્યાં રાજા હતો અને કેવા કર્મ કર્યા અને કેવો કર્મનું બંધન કે એને નરકમાં જવાનું અને અત્યારના એ શ્રેણિક રાજા પેલી નરકમાં છે નરકના દુઃખ ભોગવી રહ્યા છે સમભાવે કેમ તો કે એ સમ્યક દર્શન એને પ્રગટ કરેલું હતું અને એ સમ્યક દર્શન પાછું ક્ષાયિક ભાવમાં થઈ ગયું હતું
तो ये जेने कही ने के सम भावे ये बधा दुख भोगवी शके छे। पण आ अंदर चालती प्रक्रिया आंतरिक प्रक्रिया कि जेनो आपणे अत्यार सुधी तो एनो अभ्यास न कर्यो होय तो ख्याल पण न आवे, पण आपणे हवे सम्यक दर्शन की प्राप्ति करवी छे तो आ बधुं जाणी अने आपणी अंदर पण आंतरिक रीते जे खोटुं थतुं हतुं आपणे बंधन करता थतुं हतुं एनाथी आपणी जातने तो आपणे मुक्त करावी छूटको छे ने।